મને મારી સાસુ કેવી મળી છે, મને કામ કરાય કરાય કરે છે આખો દાડી, મારે દશામાં ના વ્રત છે તો એમને ખબર ના પડે કે પિંકી ને વ્રત છે, ઉપવાસ કરે છે એટલે એને કામ ના કરાવું. ચલ પિંકી, હું જાઉં છું નોકરીએ. અરે ઓય, શું થયું અને કેમ આવી રીતે બેઠી છે? કઈ નહીં થયું, બસ ખાલી એમ જ. ના કે, શું થયું છે? મમ્મીએ કઈ કીધું છે તને? હા. હા બોલ, શું કીધું છે એને? મારે દશામાં વ્રત ચાલે છે અને તમારા મમ્મી મને જબરદસ્તીથી કામ કરાવે છે અને હું ઉપવાસ કરું છું એટલે મને ચક્કર આવે છે. નહીં કરવાનું કામ, ભલે કહેતી મને કહી દેવાનું. જે કે હું મમ્મીને કહું છું એ તો તું ચિંતા ના કર, તું આરામ કર, હું મમ્મીને કહીને નોકરીએ જઉં છું, મારે મોડું થાય છે એટલે. હો હા, સારું જાઓ. અરે મમ્મી, તને ખબર નથી પડતી પિંકીને વ્રત ચાલુ છે અને તું એને જબરદસ્તી કામ કરાય કરાય કરે છે. વ્રત હોય એટલે કામ ના કરવાનું એમ? ચક્કર આવે છે, ઉપવાસ કરે છે એટલે, તને ખબર ના પડે? ભલે આવતો ચક્કર, હું કામ નહીં કરવાની, એ જ બધું કામ કરશે. તું છાને મારા નોકરીએ જા. એક તો મોડું થાય છે, સર પેલન્ટી કાપી નાખશે, જવા દે મને, આમની તો સાંજે વાત. મને અશ્વિન કહેતો હતો કે આપણે બહાર રહેવા જતા રહીએ, પણ મેં એમને ના પાડી કે આપણે આમ મમ્મીને એકલા મૂકીને નહીં જાવું બહાર રહેવા, અને આજે આજ મારી સામે પડ્યા. અરે હવે કેમ નવરી બેઠી છે? અને મારા દીકરાને એમ કહે છે કે કામ કરાય કરાય કરે છે, તને કામ કરવા લાવી છે એટલે કામ જ કરવાનું, તારે વર્ત હોય કે વરત હોય. ઉભી થા, કચરા બધું કરી નાખ, નહી તો અત્યારમાં ખોટો મારે હાથું પાડવો પડશે. હાથ તો અડાડી જોવો, ખબર પડે. એટલે તું મને એમ કહે છે કે હાથ પાડી જોવો, ખબર પડે. ઉભી રે, ખબર કાઢું તારી. અરવિંદ, અરવિંદ બચાય, આ મને મારી નાખશે. એ તારી માં મરી જશે, ગળું દબાવે છે તો શું લેવા મારું નામ લેશે? અરવિંદ, પાણી પાણી. હા મમ્મી, લાવું છું એક મિનિટ. અશ્વિને પૈસા ખર્ચીને ઘર બનાવ્યું છે, તમે નહીં બનાવ્યું. ભલે એને બનાવ્યું, પણ તું નીકળ, નહીં તો તને કસડીને બહાર કાઢીશ. નીકળ પનોતી. લુખ જિંદગી ને મોડલિયા કેસા, હમને સોચા નહીં થા કભી એસા, આતા નહીં યકીન ક્યાં સે ક્યા હો ગયા, ઇન્સાફ કર દો મુજે માફ કર દો, ઇતના હી કર દો કરમ, ઇન્સાફ કર.
અરે પિંકી, શું થયું? અને આ કેમ દશામાની મૂર્તિ લઈને અને કેમ રડે છે તું? તમારા ભાઈ અરવિંદ અને તમારા મમ્મીએ મને મારીને બહાર કાઢી મૂકી અને મને જેવું તેવું બોલ્યા, એ તમે સાંભળો. અરવિંદ, તે મારી પત્ની ઉપર હાથ ઉપાડીને બહુ મોટી ભૂલ કરી નાખી છે. હવે જોય હું તારા શું હાલ કરું છું. ચલ મારી સાથે તું પિંકી. ના, મારે હવે નહીં જવું એ ઘરે. તમારે પણ નહીં જવું. એમને તો માં દશામાં જોઈ લેશે. ના પિંકી, હું તારો બદલો તો લઈને જ રહીશ. અને ઘર મેં બનાવ્યું છે, એમને નહીં બનાવ્યું. ચલ તું. મારો જીવ નથી થતો. તમે જતાઓ અને બરોબર ના મારજો અરવિંદ અને મમ્મીને. હા તો અહિયાં બેસ, હું આવ્યો ફક્ત 10 જ મિનિટમાં. મમ્મી, આપણે પિંકીને તો કાઢી મૂકી છે, પણ અશ્વિન આવશે તો આપણું શું થશે? હારા તારા કરતા તો દુશ્મન સારા. આગો ભય થઈને તે પિંકી ઉપર હાથ ઉપાડ્યો અને ઘરની બહાર કાઢી મૂકી. હવે જોય હું તારા શું હાલ કરું છું. અશ્વિન, અશ્વિન રેવા દે, મરી જશે. તું તો કઈ બોલતી જ નહીં. આ બધા તારા જ ખેલ છે. આ બધું તારા કારણે થયું છે. મેં તમારું શું નતું રાખ્યું તો તમે પિંકીને મારીને બહાર કાઢી મૂકી. હવે દુખ આવે એટલે રોતો અને ભોગવજો. અને અરવિંદ, મેં તારું શું નતું રાખ્યું? પૈસા જેમ જોડે માં આપ્યા હતા તો તું આમ પિંકી ઉપર હાથ ઉપાડ્યો? તને આમ સ્ત્રી ઉપર હાથ ઉપાડવા શરમ આવે છે કે નહીં? અને આ ઘર તો મેં જ બનાવ્યું હતું, મેં જ પૈસા ખર્ચ્યા હતા. તો તમે રાખો અને ભોગવો. ગુડ બાય. મમ્મી, આજે આને મને મારીને બહુ મોટી ભૂલ કરી છે. હવે આનું સીધું મોત જ થશે. મને રાહુલ ને ફોન કરવા દે. હેલો રાહુલ. હા બોલ ભાઈ અરવિંદ. ક્યાં છે તું હાલ? બસ આ આપણા ગામના વરલે બેઠા છીએ બધા. બોલ, કઈ કામ હતું? હા, તમારે એક જણાને પૂરો કરવાનો છે. હા બતાય જલ્દી, આજે તો નવરાજ છીએ, બધા કામ કરી નાખીએ તારું. જો સાંભળો, મારો નાનો ભાઈ અશ્વિન છે ને, એને મને બહુ માર્યો છે. એ બી એના પત્ની ના કારણે. એ અત્યારે ઘરથી નીકળી ગયો છે. એ તમારી બાજુમાં આવતો જ હશે. એટલે તમે લોકો પાછળ જઈને તેને ત્યાં જ પતાવી નાખજો. કોઈને ખબર ના પડવી જોઈએ. જગ્યાએ દાટી દેજો. હા સારું ભાઈ, ઓકે ડન. ચાલો, એ આજે એક જણાને પૂરો કરવાની સોપારી મળી છે. તો ચાલો, આજે તો બહુ મજા આવી જશે. અરે ભાઈ, શું છે તમારે? તને મારવાની અમને સુપારી મળી છે. એટલે તમે મને બચ્ચું સમજો છો એમ? આ તમારો
આજનો દિવસ જ ખરાબ ઉગ્યો છે, બસ ઝઘડા ઝઘડા જ થાય છે. આવી ગયા તમે? હા પિંકી, અને અરવિંદ ને મેં તો બહુ ખંખેર્યો, તારો બદલો લઈ લીધો હો. હા, અને ચાલો હવે આપણે. હા પિંકી, અત્યારે આપણે દશામાના વ્રત છે એટલે અહીંયા નજીક આશ્રમ છે ત્યાં રહીએ. વ્રત પૂરા થઈ જાય એટલે અમદાવાદ રહેવા જતા રહીશું આપણે. હાલ જતા રહીએ ત્યાં, ચાલો. ના પિંકી, તે અહીંયા વ્રત લીધા છે એટલે દશામાને અહીંયા નદીમાં પધારવા પડે. પધારીને જતા રહીશું ત્યાં સુધી આપણે અહીંયા આશ્રમમાં રહીએ. હા તો ચાલો. સારું, તમે જાઓ, એને તો હું પછી જોઈ લઈશું. હા સારું. હવે મારે કઈક નવો આઈડિયા કરવો જ પડશે આ અશ્વિન ને હટાવવામાં. પિંકી, અહીંયા મૂકી દે દશામાની મૂર્તિ, કાલે વહેલા સવારે પૂજા કરીશું. હે મારી માં દશામાં, અમારું પોતાનું ઘર હતું તોય મારી સાસુ અને એમના દીકરે મને મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. પ્લીઝ દશામાં, તું એમને જરૂર પહોંચજે. અરે મમ્મી મમ્મી, મને કોઈ ગળું દબાવે છે. મમ્મી જલ્દી આવ. દીકરા દીકરા, શું થાય છે તને? મારો કોઈ ગળું દબાવે છે. આપણે પિંકી ને ઘરમાંથી કાઢી મૂકી છે ને, એટલે દશામાં આપણા ઉપર ક્રોધિત થયા હોય એવું લાગે છે. હા દીકરા, જય દશામાં, અમારી ભૂલ થઈ ગઈ છે. પિંકી ને ઘરમાંથી બહાર કાઢીને પ્લીઝ મારા દીકરાને તમે આમ ના કરશો, પ્લીઝ દશામાં. મમ્મી મમ્મી, જય દશામાં, મારી ભૂલ થઈ ગઈ છે. પિંકી ને બહાર કાઢીને હવે હું આવી ભૂલ ક્યારે નહીં કરું. હું પાછી લાવું છું પિંકી ને અને અશ્વિન ને બંને ને. પ્લીઝ દશામાં, મારા દીકરાને વારે આવો. અરે માં, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હા માં, હું અત્યારે જ જાઉં છું એમની જોડે. ચલ મમ્મી, આપણે એમની જોડે. અરે પણ શું થયું?
અરે અશ્વિન, અરે પિંકી, અમને માફ કરી દે, હવે બધું તમારા આધારે જ છે. અરે અરવિંદ મમ્મી, હું તમારાથી કઈ રીતે નારાજ રહી શકું? તમે બંને તો મારા માટે ભગવાન છો, પણ તમે ભગવાન થઈને ભક્તિ ભૂલી ગયા હતા એટલે આવું બધું થયું, નહીં તો આવું કઈ થતું જ નહીં. પિંકી, તું પણ મને માફ કરી દે, મેં તને બહુ હેરાન કરતી અને ઘરમાંથી બહાર કાઢી મૂકી, મને મારી ભૂલ સમજાઈ ગઈ, ચલો હવે આપણા ઘરે. અરે કઈ વાંધો નહીં મમ્મી, તમે અમને લેવા આવ્યા એ જ અમારા માટે બહુ મોટી વાત છે. સારું, ચલો જઈશું. જા પિંકી, ઘરમાંથી કપડાની બેગ અને માં દશામાની મૂર્તિ લઈ લે. મારી દેવી દશા માતા, હો વાહરે મારી દેવી દશા માતા, જોઈ તને મન હર ખાતા, દુખિયોની તું છે માતા, દુઃખ દૂર કરી જાતા, દુખિયોની તું છે માતા, દુઃખ દૂર કરી જાતા, સુખની વરસાવે હેની માતા. હો વાહરે મારી દેવી દશા માતા,